हेलो स्टूडेंट्स, आई एम मनीष पांडा फ्रॉम सिविल डिपार्टमेंट। तो लास्ट लेक्चर के अंदर આપણે સ્કેલ કઈ રીતે ડ્રો કરવો, આરએફ કઈ રીતે શોધવો, તમને ક્ષેત્રફળ આપેલું હોય અથવા તો અંતર આપેલું હોય એના પરથી સ્કેલ કઈ રીતે ડ્રો કરવો, એના પરથી આરએફ કઈ રીતે શોધવો, જો તમને ક્ષેત્રફળ અને અંતર આપેલું હોય તો સ્કેલ અને આરએફ બંને સૂત્ર હોય તો પણ કઈ રીતે શોધવા, કે રીતે એક વસ્તુ આપણે જોઈ લીધી બરાબર છે। તો આજે આપણે ચેપ્ટર નો લાસ્ટ એક્ઝામ્પલ, આપણો સેકન્ડ ચેપ્ટર અહીંયા બતા છે બરાબર છે। તો આપણો આ સેકન્ડ ચેપ્ટર નો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, બાકી બીજો કોઈ પણ તમને એક્ઝામ્પલ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો બુક્સ ની અંદર એક્ઝામ્પલ આપેલા છે, જોતા રહેજો, અને એ બુક્સ ના એક્ઝામ્પલ ની અંદર પણ કોઈ પણ ક્વેરી આવે તો તમે પર્સનલી મને પૂછી શકો છો। ઓકે, તો આજનો લાસ્ટ એક્ઝામ્પલ અને ચેપ્ટર નો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ। એ આપણો એક્ઝામ્પલ કે એવો છે કે 1 સેન્ટીમીટર બરાબર 3 મિલીમીટર નો ડાયાગોનલ સ્કેલ, ડાયાગોનલ સ્કેલ એટલે સિમ્પલ આપણને ખબર હોવી જોઈએ કે વિકર્ણ સ્કેલ તૈયાર કરવાનો બરાબર છે। તો 1 સેન્ટીમીટર બરાબર 3 મિલીમીટર નો ડાયાગોનલ સ્કેલ તૈયાર કરો કે જેની અંદર 48.7 કિલોમીટર અંતર દર્શાવો। આપણને કેટલા કિલોમીટર અંતર દર્શાવવાનું કીધું છે, 48.7, કે જેનો તમામ સ્કેલ કેટલો છે, 1 સેન્ટીમીટર બરાબર 3 કિલોમીટર બરાબર છે। હવે મેં તમને પહેલા જ કીધું કે તમારે કોઈ પણ જાતનો સ્કેલ ડ્રો કરવો હોય તો એના માટે તમારે પહેલા આરએફ શોધી નાખવા પડે બરાબર છે। તો આપણે આનો આરએફ શોધી નાખીએ, તો આરએફ બરાબર સ્કેલ આપો છે 1 સેન્ટીમીટર બાય 3 કિલોમીટર, એટલે કે હવે નકશા પર નું અંતર ડિવાઇડ બાય 3 કિલોમીટર એ તમારું કેટલું થયું જમીન પર નું અંતર। તો આરએફ શોધતા પહેલા મેં તમને એક જ વસ્તુ કીધી હતી, પહેલા હંમેશા આરએફ ક્યારે શોધાય તો ઉપર અને નીચે નો એકમ તમારે સેમ કરી દેવાનો, ઉપર અને નીચે નો એકમ આપણે સેમ કરી દઈએ તો નીચે આપણે સેન્ટીમીટર માં કન્વર્ટ કરવો પડશે। તો કિલોમીટર છે તો પહેલા કિલોમીટર ને મીટર માં કન્વર્ટ કરો, એટલે 3 ગુણ્યા 1000 ગુણ્યા 100, એટલે કેમ 100 થયા, તો આ છે તમારો મીટર માટે અને આ છે મીટર ને તમારે સેન્ટીમીટર માં કન્વર્ટ કરશો એના માટે। ઓકે, ખબર પડી ગઈ, 1 સેન્ટીમીટર ડિવાઇડ બાય 3 ઇન્ટુ 1000 ઇન્ટુ 100, એટલે કે જો આને મારે કિલોમીટર ને સેન્ટીમીટર માં કન્વર્ટ કરવા હોય તો મારે 1 2 3 4 5 બધા ને પાછળ એડ કરી દેવાના, એટલે કે મારો આરએફ થશે 1 સેન્ટીમીટર ડિવાઇડ બાય 3 લાખ સેન્ટીમીટર બરાબર છે। 1 સેન્ટીમીટર ડિવાઇડ બાય 3 લાખ સેન્ટીમીટર એટલે કે મારો આ સેન્ટીમીટર સેન્ટીમીટર થતો રહેશે, તો આ મારો આટલો આવે થશે બરાબર છે। તો હવે મને આરએફ મળી ગયો બરાબર છે, સિમ્પલ મને આરએફ મળી ગયો, હવે મારે નકશા ઉપર આટલું અંતર દર્શાવવાનું છે। હવે 48.7 કિલોમીટર કાગળ મારી પાસે પોસિબલ નથી, તો એને હું રિડ્યુસ કરીશ, એટલે કે મારો ઓન પેપર કેટલો બતાવો એ શોધીશ, એના માટે મારે ઓન પેપર સ્કેલ ની લંબાઈ કેટલી રાખવી એ શોધવી પડશે બરાબર છે। તો ઓન પેપર સ્કેલ ની લંબાઈ શોધવા માટે મેં તમને કીધેલું એમ કે અહીંયા જે તમારું અંતર આપેલું હોય એના નજીક નો દશક લઈ લેવાનો, એટલે 48.7 કિલો 48.7 કિલોમીટર આપેલું છે, એટલે કે મેં તમને કીધેલું એમ 50 કિલોમીટર લઈ લો બરાબર છે, એટલે કે 50 કિલોમીટર લાંબા સ્કેલ ની આપણે રચના કરીશું બરાબર છે। 50 કિલોમીટર લાંબો સ્કેલ પોસિબલ નથી, એટલે કે ઓન પેપર સ્કેલ ડ્રો કરવા માટે મેં તમને કીધેલું એમ કે 50 કિલોમીટર સ્કેલ છે, તો તમારો આ જે આપણો છે બરાબર છે એના વડે ડિવાઈડ કરી નાખવાનો, એટલે તમારે જેટલા કિલોમીટર લાંબો સ્કેલ છે એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 3 કિલોમીટર લઈ લીધી, તો 50/3 કરો, તો એનો આન્સર કઈક એવો આવશે કે 16.67 સેન્ટીમીટર, એટલે કે ઓન પેપર તમારો સ્કેલ 16.67 સેન્ટીમીટર નો થશે। મેં તમને સિમ્પલ કીધેલું એમ કે આ જે હોય એમ નજીક નું દશક લઈ લો અને એને ડિવાઇડ બાય અહીંયા જે રકમ છે કઈ નાખો, એટલે ઓન પેપર તમારે કેટલું સ્કેલ ડ્રો કરવાની લંબાઈ મળી જાય, એટલે કે જો પેપર પર સ્કેલ ડ્રો કરી છે એની લંબાઈ મારી થશે 16.67 બરાબર છે। હવે 16.67 હવે મારે ખબર પડી કે 16.67 સ્કેલ છે મારો, હવે મારે એ સ્કેલ નો ભાગ કેટલા કરવાના એ મારે શોધવું પડશે બરાબર છે। તો મેં તમને કીધેલું એમ કે મારે આ સ્કેલ ને કેટલા ભાગ કરવા કે એની ખબર પડશે, તો અહીંયા થી તો આ જેટલા લખેલા હોય એટલા મારે ભાગ કરવાના, એટલે કે 16.67 ના હું 5 સરખા ભાગ કહીશ બરાબર છે। હવે 16.67 ના 5 સરખા ભાગ કહીશ એટલે મારો એક ભાગ કેટલા સેન્ટીમીટર લાંબો થશે એ શોધવું પડશે, એના માટે હું 16.67 ડિવાઇડ બાય 5 કરીશ બરાબર છે, એટલે મારે 5 સરખા ભાગ કરવાના એટલે હું ડિવાઇડ બાય 5 કરીશ, એટલે કે મારા એક ભાગ ની લંબાઈ થશે 3.334 સેન્ટીમીટર, એટલે કે જે હું 16.67 સેન્ટીમીટર નો જે સ્કેલ દોરીશ એના 5 સરખા ભાગ કરીશ એનો એક
सिंपल खबर पड़ी गई। तो अगर आपन ए मिली गयो तो आपन आरएफ कितना छे आपन ऑन पेपर स्केल की लंबाई कितनी आपन छे ए मिली गयो आपन ने कितनो स्केल पर दर्शावानो छे ए पण छे आपनी जोड़े अने एक बार तो कितनो लंबो करसे ए मारी पास है तो आ स्केल ये रहता है महाराज जी। तो आपन स्केल की रचना करिए बराबर है तो चलो स्केल ड्रॉ करिए आपने तो सौदी पहला स्केल ड्रॉ करी हूं मैं आपने के इधर में कि 16.67 इधर को हूं फुट पट्टी की मदद की मैं पेपर ऊपर 16.67 ड्रॉ करी है बराबर है। अब एक बात तुम्हारा कितना है तो 3.334 એટલે કે 3.334 નો કાળ ભાગ કરવાનો છે એટલે કે 1 2 3 4 5 થઈ ગયા 5 ભાગ બરાબર છે અહીંયા જે મેં તમને કીધું છે 0 અહીંયા લાગુ કરો 0 10 20 30 અને 40 બરાબર છે। હવે સ્કેલ સ્કેલ હતો તો મેં તમને અહીંયાથી પાછળ લઈ લેવાનો બરાબર છે અહીંયા પાછળ પણ બીજા દર્શાવશે અને અહીંયા કાપા પડશે કે 1 2 3 4 5 1 2 3 અને 4 અને આ 5 બરાબર છે અહીંયા પણ પાછળ આવશે। હવે મેં તમને કીધું છે કે આપણો ડાયાગોનલ સ્કેલ છે એટલે કે આપણું ઉપર વધારવાનું આવશે બરાબર છે એટલે કે મેં તમને કીધું કે ઉપર એપ્રોક્સિમેટ એક અંતર લઈ લો એના 10 ભાગ કરી નાખવાના બરાબર છે। તો ઉપર એક અંતરની અંતર લઈ લઈએ આપણે તો ઉપર એક અંતરની અંતર લઈ લીધું આપણે તમને જે ફાવે એવું પણ એવું અંતર લેવાનું કે જેના 10 ભાગ કરો ને તો સરખા 10 ભાગ પડે એવું કોઈ અંતર તમારે લેવાનું એના દ્વારા 10 ભાગ કરો ને ત્યારે સરખા 10 ભાગ પડે બરાબર છે। હવે મારા અહીં દર્શાવવાનું છે 48.7 લાસ્ટ એક્ઝામ માં જ્યારે આપણે વિકર્ણ સ્કેલ દોર્યો હતો ને એટલે આપણે 228 કિલોમીટર દર્શાવવા માટે આપ્યું હતું તો આપણે 200 અહીંયા હતા અને 28 નંબર ઉપર દર્શાવવા એટલે 10 20 30 40 નંબર ઉપર દર્શાવ્યું હતું। હવે આપણી પાસે અહીં આન્સર છે પોઈન્ટ 5 એટલે કે જો 40 અહીં આવી ગયા 8 બીજે પાછળ લઈ લઈશું તો આપણે બતાવવાનું છે 0.7 બતાવવાના રહેશે બરાબર છે એટલે કે અહીંયા જો માર્ક નથી હવે એ બધા પોઈન્ટ માં આવશે એટલે કે કયા કયા તો આ 0 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને 1.0 ઓકે તો ટોટલ આ 10 ભાગ થઈ ગયા 10 ભાગ થઈ ગયા તો હું દરેક પાર્ટ ને અલગ અલગ ડિવાઈડ કરી દઈશ બરાબર છે દરેક દરેક પાર્ટ માં અલગ ડિવાઈડ થઈ ગયા। હવે સિમ્પલ આને શું બતાવવાનું છે 48.7 કિલોમીટર મારે દર્શાવવાનું છે બરાબર છે 48.7 કિલોમીટર નું મારે નામ દર્શાવી દઉં છું હવે 48.7 કિલોમીટર નું દર્શાવ્યું છે એટલે કે 40 તો 40 અહીંયા આવી ગયા બાકી 48.7 માંથી 40 આવી ગયા બાકી 8.7 દર્શાવવા માં રહ્યા તો 8 પોઈન્ટ હું અહીંથી પાછળ આવી 1 2 3 4 5 6 7 અને 8 8 મારા અહીંયા આવી ગયા હવે મારે કેટલા 0.7 બતાવવાના રહ્યા તો 0.7 મારો અહીંયા છે તો અહીંયાથી હું ઉપર 0.7 આ મારો અને અહીંયાથી હું લીટો પાડી દઈશ ઉપર જતી એટલે અહીંયાથી આ મારું જરૂર થઈ જશે
કિલોમીટર બરાબર છે તો આઈ હોપ તમને આ ચેપ્ટર ની અંદર ખબર પડી ગઈ હશે આપણો ટોટલ બે ચેપ્ટર પતી ગયા છે સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો બે સ્ટુડન્ટ પતી ગયા બે ચેપ્ટર પતી ગયા છે હજુ પણ જો ફિઝિકલી આવવાનું નહીં થાય તો આપને